તો આ સાથે જ વાત કરીએ ફરી એક વખત સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમૂલ ડેરીના એમડીએ રાજીનામું આપ્યું હોવાના સમાચાર જે મળી રહ્યા છે તેના પર જ વાત કરીએ અમૂલના એમડી કે રત્નમે રાજીનામું આપી દીધું છે અમૂલ ડેરીના ડિરેક્ટરોની બેઠકમાં તેમણે રાજીનામું આપ્યું છે તેમણે ચેરમેન રામસિંહ પરમારને એક પત્ર લખ્યો હતો અને પત્ર બાદ ડિરેક્ટરોની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં એમડી કે રત્નમે રાજીનામું આપી દીધું છે સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે ચેરમેન રામસિંહ પરમાર અને એમડી કે રત્નમ વચ્ચે અણબનાવ હતો અને ચેરમેન રામસિંહ પરમારે જ એમડી કે રત્નમનું રાજીનામું માંગ્યું હતું ત્યારે ડિરેક્ટરોની બેઠકમાં કે રત્નમે રાજીનામું આપી દીધું છે વધુ માહિતી સાથે વીટીવી એડિટર ઈસુદાન ગઢવી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ઈસુદાનજી આ ઘટનાને કઈ રીતે જોઈ શકાય એક તરફ જે સૂત્રો તરફથી માહિતી છે કે ચેરમેન અને એમડી વચ્ચે અણબનાવ હતો અને ચેરમેને જ એમડીનું રાજીનામું માંગી લીધું હતું ડિરેક્ટરની બેઠકમાં આજે એમડીએ રાજીનામું પણ આપી દીધું મનીષા જે રીતે અમૂલ છે એ કુરિયનની આખી જે આખી એમણે જે આખી મહેનત કરી હતી વર્ષની વર્ગીસ કુરિયને વર્ષોથી મહેનત કરીને અમૂલને એક નવું આયામ આપ્યું છે અમૂલ આજે દેશ વિદેશમાં અમૂલનો જે દૂધ અને એની જે આઈટમો છે એ વેચાય છે અને એટલું જ નહીં વેચાયા ઉપરાંત પણ અમૂલને એક નવા શિખર ઉપર પહોંચાડવા માટે વર્ગીસ કુરિયને ખૂબ મહેનત કરી છે પરંતુ હવે જે રીતે રાજકીય અખાડો અમૂલને બનાવી દેવામાં આવ્યું છે રામસિંહ પરમાર અત્યારે અમૂલના ચેરમેન છે આ અગાઉ રામસિંહ પરમાર કોંગ્રેસમાં હતા અને આ એક જ સંઘ જે રહ્યું હતું કોંગ્રેસ પાસે એવું કહી શકાય કે જે સહકારી ક્ષેત્ર છે એ સહકારીનું ક્ષેત્રનું અમૂલનું એ કોંગ્રેસ પાસે વર્ચસ્વ હતું રામસિંહ પરમાર રાજ્યસભાની ચૂંટણી વખતે એ ભાજપમાં જોડાયા ખૂબ નજીકના શંકરસિંહ વાઘેલાના મનાય છે રામસિંહ પરમારને બી વાત હતી શંકરસિંહ વાઘેલા જે તે વખતે પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસને બનાવવાની પણ માંગ એક મૂકી હતી એવી પણ વાત ચર્ચાઈતી હતી પરંતુ રામસિંહ પરમાર ને ત્યારબાદ શંકરસિંહ વાઘેલાની કેટલીક શરતો ન સ્વીકારે એટલે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યું ત્યારે રામસિંહ પરમાર પણ બધાની સિક્કે રાહુલજીને જે બધા ગયા એની સાથે રામસિંહ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા અને એ સાથે જ તમામ જે સહકારી ક્ષેત્ર કહેવાય એમાં એક બાકી હતી એના ઉપર અમૂલ ઉપર પણ ભાજપનો કબજો થયો હતો પરંતુ હવે જે ધીરે ધીરે વાઇસ ચેરમેન રાજેન્દ્ર પરમારે પણ કે રત્નમ જે એમડી છે એમના ઉપર એક આક્ષેપો લગાડ્યા હતા ભ્રષ્ટાચારના હું આપને જણાવી દઉં કે એટલા માટે ગંભીર ઘટના કહી શકાય કે રાજકીય અખાડો બનાવી દેવામાં આવ્યો છે અને જે અમૂલની બ્રાન્ડ છે અમૂલને જે શિખરો એ વર્ગીસ કુરિયને આખી જે સિસ્ટમેટિકલી ચલાવી અને કોર્પોરેટ આખી કલ્ચર ઊભું કર્યું છે એના ઉપર પાણી ફેરવવાનું રાજકીય નેતાઓનો આ કાવતરૂન કારસો છે ને જેના કારણે આગામી સમયમાં મને લાગે છે કે અમૂલને મોટો ફટકો પડે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે જે રીતે ચેરમેન વાઇસ ચેરમેન એમડી અને સહિતના જે આખું જે ગજગ્રા છે ગજગ્રા સામે આવ્યા છે વાત એવી ચાલી રહી છે કે જે રીતે અમૂલના જે વાઇસ ચેરમેન છે એમણે કે રત્નમ પર એટલે કે એમડી ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ આજે બોર્ડ મીટિંગ મળવાની હતી એના સંદર્ભે એક સમિતિ રચાઈ હતી એની તપાસ અંતે અને એમાં બંધ કવરમાં એમડીએ એક લેટર આપ્યો છે ચેરમેનને એમાં કે રત્નમે પોતાનું રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે જોકે અત્યારે નથી તો વાઇસ ચેરમેન બોલવા તૈયાર કે નથી ચેરમેન બોલવા તૈયાર પરંતુ જે સમગ્ર મામલો આવશે જે પણ આવે પણ મને લાગે છે કે રાજકીય અખાડામાં અમૂલનો છે એ ક્યાંક ને ક્યાંક આ રાજકીય અખાડામાં એનો ભોગ લેવાઈ રહ્યો છે આ બ્રાન્ડનો એવું હાલ લાગી રહ્યું છે બિલકુલ ઈસુદાનભાઈ આપનો આભાર માહિતી આપવા માટે અમૂલ ડેરીના એમડીએ રાજીનામું આપ્યું છે જ્યારે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે આ રીતે એમડીનો ભોગ લેવાયો હોય તેવું લાગી રહ્યું છે